છે એક એવી ઘટના કે જે આઈટી વિભાગની કામગીરી સામે જ સવાલો ઊભા કરી રહી છે. મતોનું છે કે પાટણમાં રહેતા ખેમર દવે નામના વ્યક્તિને આઈટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને પેનલ્ટી સહિત રૂપિયા 49 કરોડનો ટેક્સ ભરવાનો તેમાં નિર્દેશ કરાયો છે. પણ હકીકત તો એ છે કે જેને આ નોટિસ પાઠવવામાં આવી છે તે વ્યક્તિ એક સામાન્ય લારી ધારક છે. આ દ્રશ્ય આપ જુઓ. ખેમર દવે એક ચા લારી ધારક છે. તે ચા વેચીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આઈટી વિભાગ દ્વારા 49 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ આવતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. જોકે આખી એ ઘટનામાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ખેમરભાઈનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે તેમણે વર્ષ 2014-15માં માત્ર પાન કાર્ડ કઢાવવા અલ્પેશ પટેલ નામના વ્યક્તિને તેમના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા અને તેમાં જ કોઈ ખેલ પડી ગયો લાગે છે. અલ્પેશભાઈની ભેટી હતી, ભેટીમાં મારા બે ત્રણ મિનિટ ચા જ હતી. મેં એને કીધું કે મારે પાન કાર્ડ કઢાવી શું કરવું પડે. તેણે મારી પાસે ડોક્યુમેન્ટ આપ્યા પછી પાન કાર્ડ આવ્યા પછી કીધું કે આ કાગળમાં સહી કર, તો મેં સહી કરી આવી. એના પછી મને કોઈ ખબર નહીં શું થયું તો મારી પાસે 2023ની નોટિસ આવી ઇન્કમટેક્સની કે તમે ટેક્સ 49 કરોડ ભરી આવો. તો મેં એની પાસે જો તેણે કીધું કે આ તો કશું નહીં એમ કે દાબી ન જ્યું. આ સમગ્ર મામલે ખેમરભાઈએ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ પટેલ અને ઊંઝાના વેપારી વિપુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતનો આરોપ છે કે પહેલી નોટિસ વખતે તો આખી વાત દબાવાઈ દેવાઈ હતી, પરંતુ ત્યારબાદ ફરી ઉપરાઉપરી 3 નોટિસ ફટકારવામાં આવતા તેણે વકીલની મદદ લીધી અને ત્યારે સમગ્ર ભાંડાનો ખુલાસો થયો. પાછી બીજી વાર 2-3 નોટિસ આવી તો એ હાજર નહોતો. તેના પછી મેં વકીલ સાહેબને બતાવ્યું, વકીલ સાહેબને બતાવ્યું તો જીએસટી પાસે પાછું એના પાસે એના પાસે કબૂલ કરાવી કે ભાઈ યાર શું કહેવાનું તારા કારણે આવ્યા છે. તેણે કબૂલ કર્યું કે હું તને મહેસાણા બેંકમાં મારા મહેસાણા વકીલ પર વકીલ રોકેલો છે, તો વકીલની પાસે હું તને કેસ પઠાવી આવ્યો. એની સંખ્યાના કારણે મેં એના પર પોલીસ કેસ કર્યો. પાન કાર્ડ કઢાવવા ડોક્યુમેન્ટ્સ આપ્યા અને ચા વેચતો લારી ધારક છેતરપિંડીનો શિકાર બન્યો. મુદ્દો એ છે કે બીજાના નામે લાભ ખાટીને જાડી ચામડીના મગર તો શિફતતાથી બચી જાય છે અને વગર વાકે જ નિર્દોષ માછલીઓ આઈટીની જાળમાં ફસાઈ જાય છે.